અમરેલી જિલ્લાના સિમરણ ગામના પાટિયા પાસે હજારો લીટર પાણીનો વેડફાટ થઈ રહ્યો છે. નર્મદાનું પાણી અહીંયા આવી રહ્યું છે અને ત્યાં મોટો સંપ બનાવવામાં આવેલો છે, પરંતુ અહીંના લીકેજને કારણે પાણીનો વેડફાટ થઈ રહ્યો છે. અમરેલી જિલ્લાના સાવરકુંડલાના સિમરણના પાટિયા પાસે આવેલ લાખો લીટરની ક્ષમતા ધરાવતા સિમરણ વોટર સંપ, આ વોટર સંપથી છેક સાવરકુંડલા શહેર, ગામડું સાથે ખાંભા, રાજુલા અને જાફરાબાદ સુધી પીવાનું પાણી નર્મદા મૈયાનું પહોંચે છે. પણ કરમની કઠણાઈ એ છે કે થીગડા મારવાના અભાવે રોજનું હજારો લીટર પીવાનું પાણી નિરર્થક નદીની માફક વહી જાય છે અને ઠેર ઠેર પાણીના ખાબોચિયા, જાણે નાની એવી નદી વહેતી હોય તે માફકના ખાબોચિયા પાણી પુરવઠા તંત્રની નિષ્ક્રિયતાની નિશાની છે. પણ આ પાણી ભરેલા ખાબોચિયા માલધારીઓ માટે અને પશુઓ માટે આશીર્વાદરૂપ બનેલા છે, કેમ કે માલઢોરને ગામથી 5-7 કિલોમીટર પાણી પીવડાવવા જતા માલધારીઓ આ વેડફાટ થતા પાણીના ખાબોચિયામાં ઘેટા બકરા ગાયો પાણી પીવે છે. જે અંગે પાણી વેડફાટ ભલે થાય પણ માલઢોર માટે પાણીના ખાબોચિયા આશીર્વાદથી ઓછા નથી. મારું નામ નનુભાઈ ગાબાભાઈ. પછી અમે માલ અહીંયા પાવા આવ્યું છે કાયમા નેરામાં. પાણી વેડફાય પણ અમારે ઉપયોગી છે પાણી, જે વેડફાય ઉનાળાના માટે ક્યાંય 10-10 કિલોમીટર પાણી મળતું નથી. પાણી ગામડે પહોંચાડવું હોય તો પહોંચે છે, પરંતુ પાણી લીકેજિંગથી થતો વેડફાટ માલધારીઓ માટે આશીર્વાદરૂપ તો છે જ, પણ તંત્ર દ્વારા આ વેડફાટ પાણી અંગે અનેકવાર રજૂઆતો કરી પણ સિમરણના સરપંચની રજૂઆતો પાણી પુરવઠા તંત્ર સાંભળતું ન હોવાનો સરપંચ ભરત ચોડવડિયાએ આક્રોશ વ્યક્ત કરેલો હતો. આ પાણીનો છેલ્લા 3 વર્ષથી પાણીનો ખૂબ વેડફાટ થાય છે. સાવકુંડલા અમરેલી હાઈવે ઉપર સિમરણ ગામે આ પાણીનો હેડવર્ક એટલે સંપ આવેલો છે અને છેલ્લા 3 વર્ષથી આ નદીમાં જેમ નદીમાં પાણી હાલતું હોય એમ ચાલે છે. નીચેના એક પણ ગામડે પાણી પીવાનું મળતું નથી, અથવા તો મળે છે તો 10-15 દિવસે 1 કલાક ગામડે ગામડે પાણી મળતું હોય. અને અહીંયા મારા ગામમાં 24 કલાક મેં જે આ ડેમ ગળાવ્યા છે તળાવો, એમાં ટોટલ તળાવ ભરાય અને વેડફાય છે. આ માટે મેં અનેક વખત જિલ્લા કક્ષાએ, તાલુકા કક્ષાએ, પાણી પુરવઠાની ઓફિસે રજૂઆત કરી છે, તેમ છતાં આજ દિન સુધી કોઈએ કોઈ પગલા ભર્યા નથી. એટલે મારે એવું કહેવાનું થાય છે કે ગુજરાત રાજ્યના પાણી પુરવઠા મંત્રી માનનીય શ્રી કુંવરજીભાઈ બાવળીયા સાહેબને વિનંતી કરું છું કે આપ તાત્કાલિક આનો, આ જે પાણીનો વેડફાટ થાય છે એની ઉપર ધ્યાન આપો અને તાત્કાલિક બંધ કરાવો, કે જેથી નીચેના ગામડાઓને જે પાણી પીવાનું નથી મળતું એ તાત્કાલિક મળે અને આનો યોગ્ય રસ્તો નીકળે. અમરેલી સાવરકુંડલા માર્ગ પર આવેલ સિમરણ વોટર હેડ વર્કથી જતું પાણી વેડફાય છે અને વર્ષોથી રજૂઆત થાય છે પણ તંત્ર દરકાર લેતું નથી અને સરપંચ પણ હવે રજૂઆતો કરી અને થાક્યા છે, પણ તંત્ર હજુ ધૃતરાષ્ટ્રની ભૂમિકા ભજવવાની હોવાથી હજી પણ ગાઢ નિદ્રામાં છે અને આ બાબતે વસવસો સરપંચ વ્યક્ત કરી રહ્યા છે. ત્યારે પાણી પુરવઠા તંત્રના અધિકારીએ પાણી વેડફાટ અંગે મિકેનિકલ ડિપાર્ટમેન્ટને કામ સોંપાઈ ગયું છે અને ઇલેક્ટ્રિસિટીના કારણે ડ્રીપિંગ થાય અને પાવર બંધ થવાનો પ્રોબ્લેમ પાણી પુરવઠા અધિકારીએ જણાવી ઓવરફ્લો થાય છે. સિમરણનો જે હેડપંપ છે એ મિકેનિકલ ડિપાર્ટમેન્ટને આપણે જણાવેલું છે, એટલે મિકેનિકલ ડિપાર્ટમેન્ટે એ કરી દેશે, એ કામગીરી પૂર્ણ કરી દેશે. રોજનું પાણી એટલું વહી જાય છે. સિમરણ હેડવર્ક્સ ખાતે એવું હતું કે વચ્ચે ત્યાં આગળ ઇલેક્ટ્રિસિટીનું જે ટ્રીપિંગ હતું એના કારણે ત્યાં આગળ આવકના હિસાબે ઓવરફ્લો થયેલું અને એનાથી ટ્રીપિંગના પ્રોબ્લેમ મોસ્ટ ઓફલી રહેતા હોય છે એના કારણે.